સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ કોંગ્રેસ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નવા વર્ષને લઈને સ્નેહ સંમેલન કાર્યક્રમ યોજાયો. પ્રાંતિજ ભાંખરિયા બસ સ્ટેન્ડ પાસે આવેલ મહાકાળી માતાના મંદિર ખાતે પ્રાંતિજ કોંગ્રેસ તાલુકા અને શહેર સમિતિ દ્વારા વિસ્તૃત કારોબારી તથા નવા વર્ષને લઈને સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાંતિજ તાલુકા શહેર સમિતિના કોંગ્રેસના કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો ભાજપ સરકાર ઉપર વધતા જતા ભાવો મોંઘવારીને લઈને ચાલુ સરકાર ઉપર પ્રહારો કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ખેડ બ્રહ્માના ધારાસભ્ય ડૉક્ટર તુષારભાઈ ચૌધરી, જિલ્લા પ્રમુખ અશોકભાઈ પટેલ, મહામંત્રી રામભાઈ સોલંકી, રાજેન્દ્રસિંહ કુંપાવત, ઇમરાન મલેક, ગજેન્દ્રસિંહ રહેવર, પ્રભાતસિંહ સોલંકી, કોંગ્રેસ તાલુકા પ્રમુખ રાશી પરમાર, શહેર પ્રમુખ સંજયભાઈ પટેલ, તાલુકા સદસ્ય રાજ પટેલ, રેખાબેન સોલંકી, નૂતનભાઈ પરમાર, મનહરભાઈ પરમાર સહિત કોંગ્રેસ આગેવાનો, કાર્યકરો અને કોંગ્રેસ વિચારધારા સાથે સંકળાયેલ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી હતી. જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ. પ્રાંતિજ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખશ્રીઓનો આજે પદગ્રહણ અને સન્માન સમારંભ, સાથે સાથે નવા વર્ષના સ્નેહ મિલન સમારંભનું પણ આયોજન આજે પ્રાંતિજ ખાતે કરવામાં આવ્યું હતું અને બંને નવનિયુક્ત પ્રમુખશ્રીઓ દ્વારા એમને શુભેચ્છા આપવા માટે નગર સહિત તાલુકાના મોટી સંખ્યામાં આગેવાનો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. અને આવનારા દિવસોમાં જ્યારે નગરપાલિકાની ચૂંટણી પણ પ્રાંતિજમાં થવા જઈ રહી છે ત્યારે કઈ રીતે આ પ્રાંતિજ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ સારામાં સારો દેખાવ કરીને સત્તા મેળવી શકે એનું પણ ચર્ચા કરવામાં આવી છે. અને આવનારા દિવસોમાં કોંગ્રેસ તાકાત સાથે આ ફરી મેદાનમાં ઉતરશે અને નગરપાલિકાની ચૂંટણી પણ જીતશે અને આવતા વર્ષે આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ કોંગ્રેસ વિજયના શિખરો સર કરશે. નમસ્કાર, હું રેખાબેન સોલંકી, ગુજરાત પ્રદેશ મહામંત્રી અને ઉત્તર ગુજરાતના પ્રભારી અને ઉત્તર ઝોનના હેલ્થ કમિટીના પ્રમુખ તરીકે મારી કોંગ્રેસ સમિતિ નિવૃત્તિ કરી છે હમણાં જ. દિવાળીના શુભ પ્રસંગે આવનાર નવ વર્ષ તમામ પ્રાંતિજની જનતા, તમામ પ્રાંતિજના ભાઈઓ બહેનો, સર્વને મારા નવા વર્ષના ખૂબ ખૂબ શુભકામનાઓ. આવનાર વર્ષ સુખમય, નિરોગી અને સુખદાયી નીવડે એ માટે મા જગદંબા ભવાનીને પ્રાર્થના કે આવનારનું દરેક વ્યક્તિનું, દરેક જનતાનું, સાબરકાંઠા જિલ્લાથી માંડી ઉત્તર ગુજરાતથી માંડી દરેક અને મારા તરફથી, મારા પરિવાર તરફથી અને કોંગ્રેસ પરિવાર તરફથી દરેકની નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. આવનાર વર્ષ તમારું ખૂબ સુખમય નીવડે એવી મારી પ્રાર્થના. કોંગ્રેસ પરિવાર હંમેશા દરેક જનતા સાથે, દરેક સમાજ સાથે ઊભો રહેશે અને ઊભો રહેશે. અને કોંગ્રેસ પરિવાર તરફથી પણ નવા વર્ષની આપને ખૂબ ખૂબ શુભકામનાઓ. હેપી દિવાળી, નવા વર્ષના નૂતન વર્ષે અભિનંદન મારા અને મારા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. હેપી દિવાળી. નમસ્કાર, હું નૂતન પરમાર, પ્રતિનિધિ પ્રદેશ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ,
આવનાર નવા વર્ષ દિવાળી તથા નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. આવનાર આ નવું વર્ષ આપના તથા આપના પરિવાર માટે સુખમય, નિરોગીમય અને આરોગ્યમય નીવડે એવી પરમ કૃપારૂપ પરમાત્માને પ્રાર્થના તથા દરેક આ ઉત્સવને સુખ, શાંતિ અને સમૃદ્ધિથી માણે તેવી દરેક ભાઈ બહેનોને અભિલાષા તથા પ્રાર્થના કે પરમાત્મા દરેકનો પ્રસંગ આવનાર નવું વર્ષ, નૂતન વર્ષ દરેકનું સુખમય, નિરોગ્યમય અને આરોગ્યમય નીવડે તેવી અભ્યર્થના.